ચિત્રલેખાનું પહેલું પાનું ખોલે અને ખોલે ઝલક. એટલે ઘણી વખત કહું આ લક છે, આ ઝલક છે. અને એ આપણને સુરેશભાઈના શબ્દોથી આપણી રાત અથવા સવાર ઉજળી થઈ જાય. સુરેશભાઈ બહુ સુંદર કવિતાઓ લખી છે, આપ જાણો છો. એમની એક અત્યંત મારી પ્રિય કવિતા કહીને પછી એમને વિનંતી કરીશ. એક ચક્ર કવિતા એમણે લખી છે જેમાં આપણા જીવનનું એવું સરસ સરવૈયું કાઢ્યું છે એમણે, કે આ 250 વર્ષ પછી પણ આ કવિતા વંચાશે તો પણ આવી જ સરસ લાગશે એવી ચોક્કસ મને ખાતરી છે. એમણે લખ્યું છે, મારે વહેલા જાગવાનું છે, ઓફિસે ભાગવાનું છે, કાગળો લખવાના છે, ટપાલો વાંચવાની છે, ફોન ઉચકવાના છે, સામે ઝીંકવાના છે, લંચ અવર્સ ચૂકવવાના છે, બગાસા ખાવાના છે, સુસ્તી કાઢવાની છે, ઓવરટાઈમ કરવાનો છે, ટાઈપ કરવાનું છે, ઓફિસેથી છૂટવાનું છે, મિત્રોને મળવાનું છે, નિંદામાં ભળવાનું છે, બસ લાલ છે, મકાન ચોરસ છે, પૃથ્વી ગોળ છે, ઘરે આવવાનું છે, બૂટ કાઢવાના છે, વાતો કરવાની છે, ટાઈ ઉતારવાની છે, સાથે જમવાનું છે, પાણી પીવાનું છે, ઘૂંટડા ગળવાના છે, રેડિયો સાંભળવાનો છે, બત્તી બુજાવવાની છે, પ્રેમ કરવાનું છે, સપનાએ આવવાનું છે, બસમાં જગ્યા નથી, રસ્તો દેખાતો નથી, મકાનને આકાર નથી, આંખો મીચવાની છે, સમય ગોળ છે, મારે ફરી પાછા ફરી મરી મરી જરી મરી હા કહેવાનું છે, હસવાનું છે, જીવવાનું છે અને વહેલા જાગવાનું છે. આ આપણા કવિ, એટલે આપણી જ વાત પણ કેવી સુપેરે લખે. અને આ ચક્કરમાં આપણે છીએ, પણ છતાં આ ચક્કરમાં જીવવાની જે મજા પડે એવા કેટલાક દિવસો, એવી કેટલોક સુંદર વાંચન આપણા હાથમાં આવે અને આપણે શાંત થઈએ, એવું સુંદર વાંચન પૂરું પાડ્યું ચિત્રલેખાએ છેલ્લા 60 વર્ષથી. અને કેટલી બધી માહિતી, કેટલા બધા સુંદર લેખકો, આવો જેણે આ ચિત્રલેખાને ઝલકથી અજવાળ્યું છે એવા કવિ ડૉક્ટર સુરેશ દલાલને હું વિનંતી કરું છું કે આપણને એમની પ્રસન્નતા વ્યક્ત કરી. આપણી કવિતા વંચાય ને ત્યારે ક્યાં જવાનું છે ખબર ન પડે, પણ એટલી ખબર પડે કે આપણા પછીની પેઢી પણ કંઈક વાંચશે ખરું. જેમના આયુષ્યની અયોધ્યામાં રામરાજ્ય છે અને જેમના કંઠમાં તુલસીદાસની ચોપાઈને પાંખ ફૂટે છે એવા આત્મીય મોરારી બાપુ. મારે એક વાત કેવી છે, આ એક જ વિભૂતિ એવી છે કે જે જ્યાં જાય ત્યાં સાહિત્યકારોને, સંગીતકારોને, કથાકારોને કોઈ પણ અંગત હિત કે હેતુ વિના, અંડરલાઈન કરું છું, એ લઈ જાય. એટલે ઇટ્સ અ વન મેન્સ કેરેવાન, એક વ્યક્તિનો કાફલો છે. અને બાપુ ભલે થાઈલેન્ડ લઈ જાય પણ એમનું થાઈલેન્ડ તો તલગાજરડા છે. હા, મેં હમણાં જ કેતન મિસ્ત્રીના વાત કરી હતી અને સ્વયં સિદ્ધા મધુરીબેન કોટક, હું બહુ સમજીને શબ્દ વાપરું છું, સ્વયં સિદ્ધા. હમણાં એમ બહાર ઊભા ઊભા એક વાત કરી કે જીવનમાં જે કંઈ માથે પડ્યું છે તે મેં સ્વીકારી લીધું છે. નાનપણમાં માં ગઈ, વજુભાઈ ગયા પછી, તો જે એક્સેપ્ટન્સ, જે માણસ સ્વીકારે છે, કૃષ્ણમૂર્તિ કહે છે કે તમે એક વસ્તુ સ્વીકારી લો પછી કોન્ફ્લિક્ટ થાય નહીં, એટલે પછી તમારું જતન કરવામાં જ જીવ જાય. તો મધુરીબેનને જે સ્વયં સિદ્ધા કહ્યા એની પાછળ મારે એમ કહેવું છે, ઉમાશંકર એક પંક્તિ લખી, જે જે થયો પ્રાપ્ત ઉપાધિ યોગ, બની રહો તે જ સમાધિ યોગ. તો ઉપાધિને સમાધિમાં ફેરવતા, વેદનાને વૈકુંઠમાં ફેરવતા, વેદનાને વરદાનમાં ફેરવતા. અને સૌથી મોટી વાત તો એ છે કે એમણે એવી રીતે આખી વાતને લીધી કે આ બધું હું કરી શકીશ એ જમાનામાં, અને કોઈ પણ દિવસ રોતલ વેડા નહીં. માની લો કે આપણે મધુરીબેન કોટકને પહેલી વાર મળીએ ને જાણતા પણ નથી કે મધુરીબેન કોટક છે, તો માની લો, અને જો હું એમને મળું તો મારી પહેલી છાપ એ પડે કે આના આ મધુરીબેનમાં એક સૌમ્યતા છે, આક્રમકતા નથી. કેટલીક સ્ત્રીઓ એવી આક્રમક હોય કે આપણને ઈશ્વરે છેલ્લી ઘડી નિર્ણય બદલ્યો હોય ને એવી લાગે. આ મુકેશ જે બધા વખાણ કરી ગયો ને, એ પહેલી વાર બધી છોકરીઓ જોઈ આટલી બધી. હા, એટલે એ એ એક નમ્રતા અને એની જોડે એક કર્મની દીપ્તિની આભા છે, ગૌરવ છે. એ મધુરીબેન વિશિષ્ટ રિપોર્ટર અને રિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પામનાર
એકમાત્ર ભારતીય પત્રકાર દેવાંશુ દેસાઈ, મૌલિક કોટક અને મિત્રો, મધુરીબેનની આ આખું પુસ્તક વાંચી ગયો છું. મધુરીબેનની જીવનકથા એ નિમિત્ત છે, જસ્ટ એ નિમિત્ત. એ બહુ ઓછા બોલા છે, એ ભાગ્યે જ પોતાની વાત બહાર કાઢે. પણ દેવાંશુ દેસાઈએ બહુ મોટું કામ કર્યું કે હળવે હળવે કેટલાક માણસો ન બોલતા હોય તો એની પાસે વાત કેવી રીતે કરાવવી, એની પત્રકારો પાસે જેટલી કળા છે બીજા પાસે કોઈ પાસે નથી, એટલે હળવે હળવે વાત કરાવી લીધી. પણ મધુરીબેનની વાત તમે સાંભળો તો એમાં વજુભાઈ પહેલાં આવે. અને સાહેબ વિચાર કરો કે નાનપણમાં માં ગુમાવી, 10 જ વર્ષનું દાંપત્ય જીવન, અને એ વખતે ચિત્રલેખા જી બીજ આ 3 સંતાનો અને બીજા 3 સંતાનો એ બધાને ઉછેરવાની જવાબદારી સ્વમાનભેર એમણે પોતાને માથી લીધી. કાંઈ વાત જ નહીં બીજી કે આ જે હોય તે એ સ્વીકારી જ લેવાનું. અને કર્મયોગ એ બહુ મોટી વાત છે. અને મને એક વાર એમણે વાત કરી હતી કે વજુભાઈ કોટકે જ્યારે ચિત્રપટ છોડ્યું, એ પણ સ્વાની હતા, ચિત્રપટ છોડી દીધું અને ચિત્રલેખા શરૂ કર્યું, ત્યારે એમના સાહસ, એમના પુરુષાર્થનું ચિત્ર એ શું કરે, ચિત્રલેખા પ્રગટ થાય એટલે કોઈ બુક સ્ટોલ પર, વ્હીલરના કે સ્ટેશનના બુક સ્ટોલ પર જોવા જાય કે ચિત્રલેખા વેચાયું કે નહીં, અને પછી આવે અને અગાસીમાં બેસી અને વાંસળી બગાડે. હવે અમે વાંસળીની કવિતાઓ લખી પણ બગાડતા નથી આવડતી, એટલે એ એટલો ને અમારામાં ફેર. એટલે એ જે વજુભાઈનો કલાપ્રેમ હતો એ બહુ મોટો મોટી વાત છે. અને તમે વિચાર કરો કે કેટલા વર્ષો પહેલાંની વાત છે કે એ જમાનામાં એ મહિલા ફોટોગ્રાફર હતા, એક પારસીબેન હતા અને બીજા એકલા મધુરીબેન. તે વજુભાઈ એમને પ્રેરે, બાજુમાં એક મકાન પડી ગયું હતું તો કે મધુરીભાઈ એમને કહું કે તું જઈને તેમ પડતા મકાનનો ફોટોગ્રાફ લે, આ જર્નાલિસ્ટ, એને કંઈ ઘટના બનવી જોઈએ. એટલે તરત જ એને મધુરીબેનને દોડાવ્યા. મધુરીબેન પાસે એટલા ભલા કે આસપાસમાં કોઈના લગ્ન હોય તો એને ફોટોગ્રાફરની જરૂર હોય તે પોતે જતા. અને જવાહરલાલ નહેરુ પણ એક દિવસ એમને જોઈને થંભી ગયા અને એમની નોંધ લીધી, કારણ કે મહિલા ફોટોગ્રાફર. હવે તો 7 વર્ષનો છોકરો મોબાઈલ પર ફોટા પાડતો હોય છે, પણ ત્યારે તે વખતે એક સ્ત્રી આ રીતે ફોટોગ્રાફર તરીકે એ પ્રખ્યાત હોય એ બહુ મોટી વાત છે. અને વજુ કોટક એટલે શું, બહુ એ લેખકોનું વર્તુળ હતું પણ એનામાં ચિત્રરેખાના પાના ભરવાની તાકાત હતી. વન મેન વજુ કોટક એટલે વન પેન અને વન મેન શો, આ એમની મોટી વાત. અને મધુરીબેન પરફેક્શન આગ્રહી કે જે કંઈ થવું જોઈએ. આપણે જ્યાં છે ને બહુ અપશુકન્યા શબ્દ છે, ફાધર વારેસે કહું છું, આપણે ગુજરાતીઓ દરેકમાં ચાલશે, આ હોય તો ચાલશે, વર નબળો છે તો કે ચાલશે, આ આવું તો કે ચાલે. એટલે આ જે ચાલવાની જે વાત છે એ ખરાબ છે. તો દેવાંશે જે રીતે એમના સ્મરણોને રસાળ શૈલીમાં શબ્દબદ્ધ કર્યા તે બહુ મોટી વાત છે. પણ ચિત્રલેખા હોય કે એક વ્યક્તિ હોય, સાહેબ તમારા જીવનમાં કોઈ ચડતી પડતી ના આવે તો જીવનનો અર્થ શું છે? તમારો ચહેરો છે ને ગોળપાપડીના ચહેરા જેવો ચપ્પટ લાગે. આ જો જીવનમાં કંઈક થોડીક તો ચડતી પડતી હોવી જોઈએ ને, દરિયામાં ભરતી ઓટ આવે ખાબોચિયામાં ના આવે, આ એક સ્વીકારી લેવું જોઈએ. તો એમણે જે એનામાં એટલા બધા ભરતી ઓટ આવ્યા. પણ વજુ કોટક રખાવટના અને જમાવટના માણસ હતા. અને મધુરીબેનમાં એક સિક્સ સેન્સ હતી. અર્કિશનભાઈ મધુરીબેનને મળવા ગયા વજુ કોટકના અવસાન પછી, 2-3 દિવસ થયા હશે, ને અર્કિશનભાઈને ખબર નહીં કે વજુભાઈ ગયા. સાહેબ એમની પાસે કેવી સિક્સ સેન્સ હતી. અમારે ડેડી પ્રેમલીલા ઠાકરસી પાસે હતી કે એ નક્કી કરી નાખે માણસને જોઈને કે આ માણસ કામનો છે, આ માણસ નકામો છે. એ ભણેલા કશું જ નહોતા પણ એસએનડીટી યુનિવર્સિટીની અંદર એ નક્કી કરી નાખે કે આ લેવા જેવો માણસ છે. અને એ રીતે એણે શું કર્યું, વજુભાઈ ગયા પછી અર્કિશનભાઈને કહું કે શું કરો છો? અર્કિશનભાઈ, કાપડનો ધંધો પણ બહુ મજા નથી આવતી. કે તમે ચિત્રરેખામાં આવશો? સાહેબ સાચો એડિટર છે ને હી ડિસ્કવર્સ ધ પીપલ, હી ઓર સી ડિસ્કવર્સ ધ પીપલ. માણસની શોધ, એની ટેલેન્ટ, એની પ્રતિભાનું બીજ એ ક્યાં રહ્યું છે તે
મધુરીભાઈને પકડ્યું અને પછી હરકિશનભાઈ આવ્યા. એની નવલકથા હોય જે કહી હોય, અમે તો હરકિશનભાઈને બહુ જ મળતા. પણ સાહેબ, અમે મળીએ ત્યારે એ શું કરે, એટલે જીવ ચિત્રરેખામાં જ હોય. શુક્રવારે ચિત્રરેખા પ્રગટ થયું, સાંજના મળે અને થોડી થોડી વારે આ હર્ષદભાઈનો મોબાઈલ વાપરે અને એમના મોબાઈલમાં બેટરી ના હોય અને પોતે મોબાઈલ રાખે નહીં અને દર 5 મિનિટે ચિત્રરેખામાં ફોન કરે, શું થવું શું થવું. અને એક વખત તો અમે બેઠા હતા, રાજીવ ગાંધીનું અવસાન થયું, જાઉં છું આવજો એમ કાંઈ પણ કહ્યા વિના એ ઊભા થઈને ચાલતા હતા. તો સાહેબ, આવો તંત્રી એડિટર ઇઝ અ ફૂલ ટાઈમ એડિટર, એ કદી પાર્ટ ટાઈમ એડિટર ન હોઈ શકે. તો એ તમારી અમારી જોડે એક હોટેલનો માલિક હતો, એ હરકિશનભાઈને ગોજપરણા કર્યા કરે કે ચિત્રરેખા મારી હોટલનું ક્યારે આવશે, કે તારી હોટેલમાં ગોળી બારસે ત્યારે આવશે, કંઈ ઘટના બનવી જોઈએ, ઘટના વિના કંઈ ચિત્રરેખામાં કંઈ આવે નહીં. પછી એ પછી હરકિશન મહેતાએ સાહેબ હાઉ ટુ ડિસ્કવર એ ટેલેન્ટ, એણે તારક મહેતાને શોધ્યા. કેવી રીતે શોધ્યા, કે એણે શું કર્યું કે એક નાટક ચાલતું હતું, એ તારકનું હતું અને ઇન્ટરમાં ગયા અને કે મારે તમારું કામ છે, તે જ પેલો ટપુડો આજે પણ ચાલે છે. હા, એટલે એ જે ડિસ્કવરી છે એવું ભરત ગેલાણીએ પણ કર્યું. કાજલ ઉદા વૈદ આવા બધા અનેકને લઈ આવ્યા. અને મારે તમે છેવટે એમ કેવું છે કે આ ચિત્રરેખા છે એમાં મૌલિક કોટકની મુદ્રણ કળા, મધુરીબેનનું એની દ્રષ્ટિ અને આ કર્મયોગી મધુરીબેને જીવનને વન કે ઉપવન નહીં પણ તપોવન બનાવ્યું છે, એટલું કહી અને બેસી જાઉં છું.